नमस्ते विद्यार्थी मित्रों, आपणे गई काले लेक्चरनी अंदर भ्रूणपोष निर्माणनी चर्चा करेली छे। भ्रूणपोष निर्माण कई रीतना थाय छे एनी चर्चामां आपणे जोयेलुं हतुं के भ्रूणपोष निर्माण प्राथमिक भ्रूणपोष कोषना विभाजनथी थतुं जोवा मळे छे। अवरुद्ध बीजधारीमां बेवड़ा फलननी प्रक्रिया ने अंते एक फलितान सर्जायेलो हो बीजु प्राथमिक भ्रूणपोष कोषनु निर्माण थयेलु ज्या प्राथमिक भ्रूणपोष कोषना समविभाजन थी भ्रूणपोषनु निर्माण थाय छे। आ भ्रूणपोष निर्माण त्रण तबक्काओ छे जेमा आपणे त्रण प्रकारो पैकी प्रथम प्रकार जे मुक्त कोष केन्द्रीय भ्रूणपोष विकास हतो, बीजो कोषीय भ्रूणपोष विकास हतो अने त्रीजो हेलोबियल प्रकारना भ्रूणपोष विकासनी चर्चा हती। त्रण प्रकारनो भ्रूणपोष विकास थतो જોવા મળે છે એની ચર્ચા કરી। હવે આજે આપણે ભ્રૂણ કઈ રીતના નિર્માણ પામે છે ફલિતાંડમાંથી એની ચર્ચા કરવાના છીએ। તો ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા ફલિતાંડમાંથી થાય છે। ફલિતાંડમાંથી સમવિભાજનની ક્રિયા દ્વારા ભ્રૂણ નિર્માણ થતું જોવા મળે છે। ફલિતાંડમાંથી સમવિભાજન દ્વારા ભ્રૂણ નિર્માણ થાય છે। હવે ફલિતાંડમાંથી આ પ્રક્રિયા ક્યારે શરૂ થાય તો કે ભ્રૂણકોષ વિકાસના અમુક સમય પછી ભ્રૂણ વિકાસની પ્રક્રિયા શરૂ થાય છે। ભ્રૂણપોષના વિકાસની શરૂઆત થાય એના થોડાક સમય પછી ફલિતાંડમાંથી ભ્રૂણ વિકાસની પ્રક્રિયા શરૂ થાય। તો શા માટે ભ્રૂણપોષ વિકાસ અને ભ્રૂણ વિકાસ બંને એક સાથે નથી શરૂ થતા? તો વિકાસ પામતા ભ્રૂણને પોષણ માટેથી શેની જરૂરિયાત પડે છે? ભ્રૂણપોષની। એટલે પ્રથમ ભ્રૂણપોષ વિકાસ નિર્માણ પામે અને પછી બાદમાં ભ્રૂણ વિકાસ નિર્માણની શરૂઆત થાય। સૌ પ્રથમ ભ્રૂણપોષ વિકાસ શરૂ થશે અને એના પછી જ ભ્રૂણ વિકાસ શરૂ થશે, કારણ કે વિકાસ પામતા ભ્રૂણને પોષણ કેમાંથી પ્રાપ્ત થાય છે? ભ્રૂણપોષમાંથી પ્રાપ્ત થાય છે। ફલિતાંડનું સમવિભાજન થાય એટલે ફલિતાંડના સમવિભાજનથી ભ્રૂણ વિકાસની પ્રક્રિયા શરૂ થશે। ફલિતાંડનું પહેલું વિભાજન થાય, બે કોષ નિર્માણ પામતા જોવા મળે છે, જે પહેલું વિભાજન ફલિતાંડનું અનુપ્રસ્થ હોય છે, અનુપ્રસ્થ વિભાજન હોય છે, બે કોષ નિર્માણ પામે છે। ઉપર નિર્માણ પામતા કોષને અગ્રસ્ત કોષ કહેવાય છે, જે અગ્રસ્ત કોષ બીજાંડ તલની દિશામાં હોય છે અને નીચે તરફ નિર્માણ પામતા કોષને તલસ્થ કોષ કહેવાય છે। આ તલસ્થ કોષ બીજાંડ છિદ્ર તરફ ગોઠવાયેલો જોવા મળે છે। અગ્રસ્ત કોષ બીજાંડ તલ તરફ ગોઠવાયેલો હોય, તલસ્થ કોષ બીજાંડ છિદ્ર તરફ હોય। હવે વિકાસની પ્રક્રિયા આગળ વધે એટલે બીજું વિભાજન થાય એટલે ચાર કોષીય રચના બને, જેમાં બે અગ્રસ્ત કોષો બને, આ બે અગ્રસ્ત કોષો બનશે અને બે તલસ્થ કોષો બને। જેમાં વચ્ચેનો તલસ્થ કોષ છે ને કેટલીક વખત મધ્યસ્થ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઘણી વખત એને મિડલ સેલ તરીકે ઓળખાય, એટલે
આ બે બીજું વિભાજનને અંતે આપણને ચાર કોષ મળે, જેમાંના અગ્રસ કોષો વિભાજન પામી અને ગોળાકાર ભ્રૂણ અનુક્રમે ગોળાકાર ભ્રૂણ બનાવશે, ત્યારબાદ એમાંથી હૃદયાકાર ભ્રૂણ બને અને અંતે એમાંથી આગળ ઉપર વિકાસ થઈ અને ઉક્ત ભ્રૂણનું નિર્માણ થતું જોવા મળશે। એટલે અગ્રસ કોષોમાંથી આપણને ગોળાકાર ભ્રૂણ, હૃદયાકાર ભ્રૂણ અને અંતે ઉક્ત ભ્રૂણ બનશે। જ્યારે તલસ કોષો પૈકી આ વચ્ચેના તલસ કોષમાંથી, આ વચ્ચેનો તલસ કોષ છે એ વચ્ચેના તલસ કોષમાંથી નીલમનું નિર્માણ થશે। વચ્ચેના તલસ કોષમાંથી કેનું નિર્માણ થશે? નીલમનું નિર્માણ થશે, જે કોષોની બનેલી તંતુમય રચના છે અને નીલમ અગ્રસ કોષોને ભ્રૂણપૂટના મધ્ય ભાગ તરફ ધકેલવાનું કામ કરે છે। હું તમને એની આકૃતિ દોરી અને અહીંયા સમજાવું કે દાખલા તરીકે આપણે આખો આ ભ્રૂણપૂટ છે તો અહીંયા સૌ પ્રથમ ડેવલપ થઈ ગયેલું શું હશે? તો કે સાહેબ અહીંયા ડેવલપ થઈ ગયેલું હોય ભ્રૂણકોષ, ત્રિકીય ભ્રૂણકોષ, કોષ કેન્દ્રમાંથી ભ્રૂણકોષ બની ગયો હોય। અહીંયા ફલિતાંડનું વિભાજન થઈ અને આ નીલમનું નિર્માણ થશે અને જે અગ્રસ કોષોને, અગ્રસ કોષો ડેવલપમેન્ટ થાય, અગ્રસ કોષોને કઈ તરફ ધકેલે? તો કે સાહેબ અગ્રસ કોષોને ભ્રૂણકોષ તરફ ધકેલે છે। તો આ જે રચના ડેવલપ થયેલી છે આ રચનાને કહેવામાં આવે છે નીલમ। એ કેમાંથી બનેલી હશે? વચ્ચેના તલસ કોષમાંથી ડેવલપ થયેલી હશે અને જે અગ્રસ કોષોને ભ્રૂણકોષ તરફ ઉપર ધકેલે એટલે એ પોષક દ્રવ્યો ત્યાંથી પ્રાપ્ત કરી શકે। આ મુદ્દો ન સમજાય તો ફરી પાછું કહું છું અને છતાંય ન સમજાય તો મને કોલ કરજો કે જ્યારે ચાર કોષો બને ત્યારે ચાર કોષો પૈકી વચ્ચેનો કોષ છે એ વારંવાર વિભાજન પામે અને આમ કોષોની તંતુ જેવી હરોળ બનાવશે। એ કોષોની તંતુમય રચનાને કહેવામાં આવે છે નીલમ। નીલમ બનશે એટલે એની ટોચના ભાગે જે અગ્રસ કોષો છે એ પણ ઉપર તરફ ધકેલા છે મધ્ય ભાગમાં, ત્યાં કોણ આવેલું છે? ભ્રૂણકોષ। એટલે અગ્રસ કોષો આ ભ્રૂણકોષમાંથી શું મેળવશે? પોષણ મેળવશે। આ રીતના નીલમનું કાર્ય શું છે? તો કે ભ્રૂણકોષને માંથી પોષણ પ્રાપ્તિ માટે ભ્રૂણને ઉપર તરફ ધકેલે, મધ્યસ્થ ભાગ તરફ ધકેલે, આ એનું કાર્ય છે। હવે આ રીતના અગ્રસ કોષો જુદા જુદા વિભાજન પામતા જેની સંખ્યા વધતી જાય, અગ્રસ કોષોની બેમાંથી ચાર થાય, ચારમાંથી આઠ થાય, આઠમાંથી સોળ થાય, સોળ એ ગોળાકાર આકાર ધારણ કરે એટલે ગોળાકાર ભ્રૂણ કહેવાય, પછી એમાં વિભાજન થશે આગળ ઉપર અને એનો હાર્ટ જેવો શેપ આવશે એટલે હૃદયાકાર ભ્રૂણ બનશે અને અંતે પુખ્ત ભ્રૂણ બને। પુખ્ત ભ્રૂણ બને ત્યારે ભ્રૂણમાં બીજપત્ર અથવા બીજપત્રોની હાજરી હોય, પછી ભ્રૂણાગ્રહની હાજરી હોય, અદ્રાક્ષની હાજરી હોય, ભ્રૂણ મૂળની હાજરી હોય, ઉપરાક્ષની હાજરી છે એ જોવા મળે છે। તો એકદળી અને દ્વિદળી વનસ્પતિ, તો દ્વિદળી વનસ્પતિમાં શું થાય એની ચર્ચા કરીએ કે દ્વિદળી વનસ્પતિમાં જે ભ્રૂણ નિર્માણ પામે એ દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણ નિર્માણમાં એક ભાગે બીજપત્રો આવેલા હશે। આ બે રચના શું છે? દ્વિદળી વનસ્પતિમાં આવેલા બીજપત્રો, બીજપત્ર સાથે જોડતી ધરીમય રચના આખી તળિયાના ભાગે નીચેની તરફ અહીંયા આ ભાગ અદ્રાક્ષ આવેલું હોય, અહીંયા ટોચના ભાગે અદ્રાક્ષની સૌથી નીચેની ટોચ તરફ મૂલાગ્ર આવેલું હોય અથવા તો એને આપણે ભ્રૂણ મૂળ તરીકે પણ ઓળખશું અને એને રક્ષિત કરતી રચના તરીકે મૂળ ટોપી આવેલી જોવા મળે। આમ
द्विदळी વનસ્પતિમાં બે બીજપત્ર ડેવલપમેન્ટ થાય, ઉપરાક્ષ ભ્રૂણધરીમાં ઉપરાક્ષ હોય, ઉપરાક્ષ સાથે સંકળાયેલું ભ્રૂણાગ્ર હોય, અને અદ્રાક્ષ હોય, અદ્રાક્ષ સાથે સંકળાયેલું ભ્રૂણમૂળ હોય, અને એ ભ્રૂણમૂળને રક્ષણ કરતી રચના તરીકે કોણ આવેલું હોય છે, મૂળ ટોપી આવેલી જોવા મળે છે। તો દ્વિદળી વનસ્પતિમાં આ જુદા જુદા ઘટકો છે એ આ પ્રકારે ભ્રૂણ વિકાસ દરમિયાન નિર્માણ પામતા જોવા મળે। તો પ્રશ્ન એ થાય કે એકદળી વનસ્પતિમાં કઈ રીતના, તો કે એકદળી વનસ્પતિમાં એક બીજપત્ર નિર્માણ પામે, દ્વિદળી વનસ્પતિ હોય તો બે બીજપત્ર નિર્માણ પામતા હોય, એવી જ રીતના એકદળી વનસ્પતિની આપણે જોઈએ માહિતી અહીંયા। તો એકદળી વનસ્પતિમાં એક જ બીજપત્ર નિર્માણ પામે જે એક પાર્શ્વ બાજુએ ગોઠવાયેલું હોય, આ બીજપત્રને આપણે વરુથિકા તરીકે ઓળખીએ છીએ। ઘાસના કુળમાં એકદળી વનસ્પતિમાં આવેલું બીજપત્ર એટલે ક્યાં નામે ઓળખાય છે, વરુથિકા। જ્યારે એક ઈ પાર્શ્વ બાજુએ જ્યારે એની સાથે સંકળાયેલી આખી એક આવી ભ્રૂણધરી આવેલી હશે, આખે આખી વરુથિકા સાથે સંકળાયેલી રચના શું છે, ભ્રૂણધરી। આ ભ્રૂણધરીના નીચેના ભાગે અદ્રાક્ષ આવેલું હોય છે, નીચેના ભાગે શું આવેલું જોવા મળે છે, અદ્રાક્ષ। અદ્રાક્ષની સાથે સંકળાયેલી રચના તરીકે ભ્રૂણ મૂળ ડેવલપ થાય છે, અને એને રક્ષણ કરતી રચના તરીકે ભ્રૂણ મૂળ ચોલ આવેલું જોવા મળશે, ભ્રૂણ મૂળ ચોલ। ભ્રૂણમૂળની રક્ષણાત્મક રચના તરીકે ભ્રૂણ મૂળ ચોલ, જ્યારે એની ટોચના ભાગે વરુથિકાની નજીકના ભાગે, વરુથિકાની નજીકના ભાગે ઉપરાક્ષનો વિસ્તાર આવેલો જોવા મળે છે। ઉપરાક્ષથી રક્ષાયેલી રચના તરીકે કોણ હોય છે, તો કે ઉપરાક્ષથી રક્ષાયેલી રચના તરીકે ભ્રૂણાગ્ર અથવા તો પ્રરોહાગ્ર જોવા મળે છે। આ ભ્રૂણાગ્ર અથવા તો પ્રરોહાગ્ર પર્ણોથી વીંટાયેલી રચનાઓ, પર્ણોની ભૂંગળી વળી ગયેલી હોય ને એવી ભૂંગળીમય રચનાઓથી ઘેરાયેલી રક્ષણાત્મક રચના, જેને કહેવાય ભ્રૂણ મૂળ, સોરી જેને ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે છે, એનાથી ઘેરાયેલું હોય છે। આમ ભ્રૂણાગ્રનું રક્ષણ કરતી રચના તરીકે ભ્રૂણાગ્ર ચોલ હોય એકદળી વનસ્પતિમાં, ભ્રૂણમૂળનું રક્ષણ કરતી રચના તરીકે ભ્રૂણમૂળ ચોલ આવેલું હોય, અને એમાં એક બાજુએ પાર્શ્વ તરફ એક બીજપત્ર આવેલું હોય જેને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે। ભ્રૂણાગ્ર ચોલ છે તો ભ્રૂણાગ્ર ચોલ ગોળ ગોળ આમ ભૂંગળી જેવી રચના હોય છે, આપણે કોઈ વસ્તુને આમ ઘેરીને વીંટાળી આમ બરોબર છે એવી રીતના વીંટાળી, અને ભ્રૂણાગ્રનું શું કરતા હોય છે, રક્ષણ કરતા જોવા મળે છે। તો આ એકદળી વનસ્પતિમાં ભ્રૂણ નિર્માણની ચર્ચા હતી। તો એકદળી વનસ્પતિમાં ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલ જેવી વિશિષ્ટ રચનાઓ આવેલી જોવા મળે, જે દ્વિદળી બીજમાં આપણે ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલ જેવી રચનાઓ જોવા મળતી નથી। હવે આપણી પાસે જુદા જુદા ભ્રૂણ નિર્માણના નમૂના જોવા હોય તો આપણે જુદા જુદી વનસ્પતિના ભ્રૂણનો અભ્યાસ કરીએ ત્યારે આપણને આ બધા વિસ્તારો છે એ સ્પષ્ટ જોઈ શકાય। તો આ ભ્રૂણ વિકાસની ચર્ચા હતી। ભ્રૂણ વિકાસની ચર્ચા મિત્રો ખૂબ ટૂંકી કરી નાખેલી છે આપણા સિલેબસમાં, બરાબર। હવે ભ્રૂણ વિકાસ એટલે ફલિતાંડના સમવિભાજનથી ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા। ક્યારે શરૂ થાય આ પ્રક્રિયા, તો કે આ પ્રક્રિયા સાહેબ ભ્રૂણકોષ વિકાસના અમુક સમય પછી શરૂ થાય। શા માટે ભ્રૂણકોષ વિકાસ પછી શરૂ થાય, કારણ કે પોષક દ્રવ્યની જરૂરિયાત પડી, પોષક દ્રવ્યો ભ્રૂણકોષમાંથી મેળવવાના હોય, એટલે વિભાજન થશે, સમવિભાજન બધા હોય, પહેલું વિભાજન થાય, બે કોષ બને, બીજું વિભાજન થાય, ચાર કોષ બને, એમાં અગ્રસ કોષ ને તલસ કોષનું નિર્માણ થાય, અગ્રસ કોષોમાંથી આગળ ઉપર વિભાજન થતાં થતાં ગોળાકાર ભ્રૂણ, હૃદયકર ભ્રૂણ, પુખ્ત ભ્રૂણ જેવા સ્વરૂપમાં રૂપાંતર પામે, તલસ કોષ પૈકી વચ્ચેના તલસ કોષમાંથી નીલમનું નિર્માણ થશે, અને આ પ્રકારે ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા થાય। દ્વિદળીમાં બે બીજપત્ર હોય, ઉપરાક્ષ અદ્રાક્ષ ભ્રૂણાગ્ર ભ્રૂણમૂળ, એક દળીમાં છે એક બીજપત્ર જે વરુથિકા તરીકે ઓળખાય, એમાં ભ્રૂણાગ્ર ભ્રૂણમૂળ અને વિશિષ્ટ રક્ષણાત્મક રચના તરીકે ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલ આવેલા જોવા મળે છે, બરાબર। તો આ ભ્રૂણની ચર્ચા થઈ। હવે આપણને ખબર છે કે ફલનની પ્રક્રિયા થાય એટલે ભ્રૂણ નિર્માણ થાય, અને આખું અંડક છે એ કેમાં ફેરવાય છે, બીજમાં ફેરવાય છે। તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો બીજની ચર્ચા કરશું।